આજના કાર્યક્રમમાં આપણે અમદાવાદના સાણંદ તાલુકાના વાસોદરા ગામની મુલાકાત લેવાના છીએ. આ ગામની વિશેષતા એ છે કે આ ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને એકબીજાના તહેવારની ઉજવણી કરે છે અને પ્રસંગો સાચવે છે. સાથે જ ગામમાં કેટલીક સમસ્યાઓ પણ, જે જાણવાનો અમારા સંવાદદાતા ઉદય રંજને ગામનું જાગે છે કાર્યક્રમના માધ્યમથી પ્રયાસ કર્યો હતો. જી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ગામડું જાગે છે માં આપનું સ્વાગત છે. આપણે વાત કરવાની છે આજે સાણંદ તાલુકાના વસોદરા ગામથી. વસોદરા ગામની અંદર આ મંદિર છે અને મંદિરની અંદર તમે જોઈ શકો છો કે ગામના લોકો જે છે આપણી સાથે વાત કરવા માટે અહીંયા હાજર છે. ત્યારે ગામની વિશેષતાઓની શરૂઆત કરીએ તો એક યુવા ભજનીક કલાકાર છે જે આપણી સાથે જોડાયેલા છે, આપણે એની સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? મહેશ મકવાણા. મહેશભાઈ, કેટલા સમયથી ભજન ગાવ છો, કેવા પ્રકારના ભજન ગાવ છો અને આસપાસના કેટલાક ગામોમાં ભજન ગાવ છો? હું નાનપણમાં 5મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મેં એક અમારા ગામમાં રાસ મંડળ હતું તેમાંથી મેં શરૂઆત કરેલી અને ત્યારથી ભજનો સંતવાણીના કાર્યક્રમો મોટી મોટી જગ્યાએ કરું છું. હૈદરાબાદ મોટા મોટા કલાકારો જોડે પણ અમે આ પ્રોગ્રામો અવારનવાર કરતા રહીએ છીએ. ગામમાં ક્યારે ભજન હોય છે તમારા ગામમાં? લોકોને મનોરંજન માટે ક્યારે ભજન ગાવ છો? અને ગામમાં તો અમારે ભજન મંડળ છે, 24 ભજન મંડળ. એમાં દર બીજે ભજન અલગ અલગ જગ્યાએ થતા હોય છે, દર બીજે અંજવાળી બીજે. તો અમારા દર્શક મિત્રોને પણ એક તમારું મનપસંદગી નાનું ભજન સંભળાવી દો. હા જરૂર. કાનુડો કાળો કાળો એ રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો કનવલ કિશોરી, કાનુડો કાળો કાળો. વાહ, દ્વારકાધીશ એવા કૃષ્ણ ભગવાન ઉપર ભજન જે છે એ યુવા ભજની કલાકારે સંભળાવ્યું. આપણે ગામની વિશેષતા છે. બીજી એક ગામની વિશેષતા એવી છે કે ગામમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજ રહે છે અને બંને સમાજ વચ્ચેનો વ્યવહાર જે છે એ વિશેષતા લાયક છે. આપણી સાથે મુસ્લિમ સંબંધના આગેવાન જોડાયેલા છે અને સાથે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? મારું નામ હુસેનભાઈ દાદુભાઈ શેખ. હુસેનભાઈ, શું વિશેષતા છે હિન્દુ અને મુસ્લિમોની આ ગામમાં? અમારા ગામની અંદર બધા હળી મળીને રહીએ છીએ અને કોઈ વિવાહ વાજન હોય તો બધા એકબીજા હમથે રહીએ છીએ. એમના તહેવારો અમારા તહેવારો બધા ભેગા મળીને કરીએ છીએ અને સારી રીતે અમે રહીએ છીએ. અને કોઈ દાડો અમારા ગામની અંદર, મારી 75 વર્ષની ઉંમર થઈ પણ હજુ સુધી અમારા ગામની અંદર કોઈ બબાલ બબાલ કંઈ થઈ નથી અને એકબીજા સમથી રહીએ છીએ. ગણભાઈ, અત્યારે પાકની શું સ્થિતિ છે? અત્યારે હાલ અમારે ડાંગરનો પાક, અમારા મુખ્ય બે પાક ડાંગર અને કઉં, બરાબર, અને પશુપાલક ઉપર થોડું ગામ નભર. અમારા બે મેન ઉપર આ ગામ આખું નભર. અત્યારે હાલ અમારે ડાંગર ઉભી છે પણ થોડોક વરસાદ ખેંચાણો એટલે ડાંગરો જે પોંખી હતી એ થોડી થોડી બળી જઈને અમુક રહી છે. પણ તે છતાં માણસોએ ધરું ઓછા હતા એટલે અમુક જે રોપી છે એ રોપી છે. નર્મદાનું પાણી આવે છે, અત્યારે હાલ ખેતી તો ઊભી છે, પાક પાકશે મૂળ. આમ પાણી આવે તો સારું પણ પાણી આવતું નહીં ને અમે આવે અમુક મશીનો હાંકવા પડે છે ને એવું બધું થાય છે. પાણી આવવા મળે તો ફાયદો કેટલો થાય ને ખેડૂત સધર કેટલો થાય? તો ફાયદો તો થાય જ ને પાણી આવે તો. શું ફાયદો થાય? પાક 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 પાકવાથી શું થાય? પણ પાક પાકવાથી તો ફાયદો થાય ને. તો ભાઈ ભાવ મળશે? ભાવ હવે એ તો ભાવ તો મંડીમાં જઈ રહેલ ખબર પડે. પાક જે છે વધારે લેવા માટે પાણીની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે. બીજા પણ કાકા જે છે, કાકા ગામની વિશેષતા અને વિષયની બીજી નાની મોટી સમસ્યા અથવા તો જરૂરિયાતો જે છે આપણી એ શું છે? સાહેબ, અમારે તો જરૂરિયાત પાણી નહીં તો મેઇન પ્રોબ્લેમ છે. તો પાણી અમારે જ્યાં નજીક બોર હતો ને એ ફ્યાલ થઈ ગયો, છેલ્લે 1-2 કિલોમીટરથી પાણીનો લાઈનો તૂટાટૂટ થાય છે, બરોબર. એ પાણીની સમસ્યા ખાસ છે, બરોબર. કે પાણી પૂરું પહોંચતું નહીં, 50% માણસોને પહોંચે છે, 50% નહીં પહોંચતું, એવું થાય છે. પાણી ખેતર સુધી પહોંચાડવા માટે તંત્ર શું સુવિધા કે શું નીતિ કે શું સગવડ કરવી જોઈએ ખેતર માટે ને? આ નર્મદાના પાણી જો પહેલા આવ્યું હોત તો કમ્પ્લેટ ડાંગર પાક હતો, પણ આ તો લેટ પડ્યું એટલે થોડું આ ડાંગરના પાકને થોડું નુકસાન થયું. એમ ખેતીને લઈને કોઈ સમસ્યા કે કોઈ જરૂરિયાત ખરી અત્યારે? અત્યારે તો પાણી આવે તો બધું થઈ જાય. પાણી જે છે મુખ્ય પ્રશ્ન દેખાઈ રહ્યો છે અહીંયા. કાકા શું નામ છે આપનું? જગદીશભાઈ. જગદીશભાઈ, ગામની સમસ્યા અને વિશેષતા વિશે શું કહેશો તમે? અમારે ગોધાઈ ડ્રેનમાં પાણી આવે ને તો અમારે ખેડૂતને બધાને પૂરતું પાણી મળે ને કે ના મળે, માઇનરમાં તો પોકે નહીં કોઈ ખેડૂતને. જો પાણી આવવા મળે તો ગામના કેટલા ખેડૂતો સુખી થઈ શકે? આમાં 10-15 ગામડા સુધી પાણી પોકી જાય ગોધાઈ કેનાલમાં પાણી આવે તો. એમાં જેટલું પાણી લાવવું એટલું આવે.
હાલમાં બોર મંજૂર કરાયો તાલુકા પંચાયતમાં, એક બોર એક ફેલ છે અને બીજો બોર છે તેમાં કેમિકલ વાળું પાણી આવે છે. વાસણા પાછી અજંતા ફેક્ટરી ખરી ના, તેમાંથી કેમિકલ વાળું પાણી નીચે ઉતારે છે, તેથી પાણી પીળું આવે છે. અને ખેડૂતો પણ યાર બોર બનાવે તેમાંથી પણ પીળું પાણી આવે છે, તો પીવા લાયક પાણી નથી અને ખેતી લાયક પાણી નથી આવ્યું. કાકા જે કે અહીંયા છે એમની સાથે વાત કરીશું. જે કાકા શું કહી રહ્યા છો? પાણી લાલ થઈ જાય પીવામાં, મજા જ ના આવે પડતી. પાક જ નહીં શું કહું, પાણી છે ને, પાણી ક્યાંથી છોડે છે? આ પાણી જે નવો બોર બનાવ્યો એ બોર માં પાણી આમય મોડું છે અને પીવા લાયક નથી, અને 2 કિલોમીટર થી ગામ માં પાણી પહોંચતું નથી. તો ગામની અંદર માં જે આ જૂનો બોર ફેલજો એ નવો બોર બનાવવા, એ પાણી પીવા લાયક છે, તો એ બોર બનાવી આપો આપણને. અને કેમિકલ વાળું પાણી જે આવે ક્યાંથી આવે છે? કઈ કારખાના, આ કારખાના ના હિસાબ એમને જમીન માં ઉતાર્યું, પછી પાણી બહાર ઉતાર્યા છૂટકો જ નથી, એ જ તે, બીજું કઈ નહીં. તો 24 કલાક ની અંદર વિશેષ કાર્યક્રમ ગામડું જાગે છે, અને ગામડું જાગે છે ની અંદર આપણે સાણંદ તાલુકાના વાસોદરા ગામની જે સમસ્યાની જે વાત આપણે કરી કે કેમિકલ યુક્ત પાણી જે ગામમાં આવી રહ્યું છે જેના કારણે ભારે નુકસાન જે છે એ ગામના લોકોને વેઠવું પડે છે. તો 24 કલાકના વિશેષ કાર્યક્રમ ગામડું જાગે છે આપણે આ વાત કરી સાણંદ તાલુકાના વાસોદરા ગામની. ચાલો હવે જઈએ આપણે બીજે ગામ.